તો યોગ ગુરુ બાબા રામદેવને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સોશિયલ મીડિયા પરથી દાવો પાછો ખેંચવા કહ્યું છે, જેમાં કોરોનિલને કોરોનાના ઇલાજ તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેમને કહ્યું કે 3 દિવસમાં દાવો અને એલોપેથીની અસરને લઈને જે વાતો કરવામાં આવી છે તે બધું પાછું ખેંચી લેવામાં આવશે. દિલ્હી મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બાબા રામદેવની કંપનીએ કોરોનિલ કીટ વિશે ખોટા દાવા કર્યા હતા અને તેને કોરોના રોગનો ઇલાજ ગણાવ્યું હતું, જ્યારે તેને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે લાયસન્સ આપવામાં આવ્યું હતું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવનો દાવો કોરોનિલ સહિત તેના ઉત્પાદનોના વેચાણ વધારવા માટે ખોટો પ્રચાર અભિયાન અને માર્કેટિંગ વ્યૂહરચના છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.